હવે જો વિદ્યાર્થી મિત્રો આપણો 74 નો લેક્ચર છે નો પાર્ટ 2 એમાં એક બે ઉદાહરણ તમને સમજાવી દઉં એટલે આપણો લેક્ચર પૂરો થઈ જાય. તો હવે મેં તમારી સામે આકૃતિ દોરી છે. આકૃતિની સામે જે તે વસ્તુની સેન્ટીમીટરમાં કિંમતો મૂકી છે અને સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે ત્રિકોણ PQR માં ત્રિકોણ PQR માં CD છે એ QR ને સમાંતર છે અને CA છે એ PR ને સમાંતર આપી દીધું છે. જોઈ લીધું વ્યવસ્થિત પેલા આકૃતિ જુઓ. ત્રિકોણ PQR મુખ્ય ત્રિકોણનું નામ PQR છે. એમાં CB આ જે આડી રેખા છે એ QR ને સમાંતર છે અને CA જે આ આડી રેખા છે એ PR ને સમાંતર છે. હવે એમાં કઈક ને કઈક કિંમતો છે એ ઘટે છે તો ઘટે છે એ કિંમતો આપણે પૂરી કરી નાખવાની છે. એમાં આપણે PC અને PR શોધવાનું છે. તો પહેલા વેલી વાત હવે આપણે એમ લખી શકીએ આકૃતિ માં દર્શાવ્યા અનુસાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિકોણ PQR મે મુખ્ય ત્રિકોણનું નામ તો PQR છે તો ત્રિકોણ PQR માં CB એટલે કે BC સમાંતર QR છે એટલે કે BC સમાંતર QR આપેલ છે. તો તમે સ્વાભાવિક રીતે મેં તમને આપણે પ્રમેય 6.1 જે આ 11 લેક્ચરમાં થયો ત્યાં લખી કે પ્રમેય જે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતો ને 6.1 હતો તો એને એમ લખી નાખો પ્રમેય 6.1 પરથી તમે શું ઘટના લખી શકો CP અથવા PC PC ના છેદમાં QB લખી શકો ને. તો બે વસ્તુ અવેલેબલ નથી જોઈ લેજો બરોબર. તો મારા મગજ પ્રમાણે તમારે પહેલા વેલ્યુ આ ગોતવું પડશે આ તો આ વસ્તુનો તમે ઉપયોગ કર્યો સીધે સીધો તો જવાબ નહીં આવે. અમર જમે આ કઈ વાત મને આવડે છે કે થાવ તો પછીનો પ્રશ્ન હોય કે ત્રિકોણ PQR માં મે BC છે DC એને સમાંતર મે QR લઈ લીધું તો BC સમાંતર QR એ પ્રમેય 6.1 પરથી અર્ધો 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 કર્યું તો BC ના છેદમાં CQ અને PB ના છેદમાં BR આમ લખ્યું. તમારી પાસે બે જ કિંમત અવેલેબલ છે જો ત્રણ નથી BC નથી PQ બાદ 15 PB તો કે 15 BR તો બે કિંમત અવેલેબલ હોય તો આન્સર આવી શકતો નથી. એટલે પહેલા વેલ્યુ આપણે કરવું પડશે શું તો કે ત્રિકોણ PQR માં ઓલી જોડી સમાંતર લેવાની કઈ CA સમાંતર PR CA સમાંતર PR આપેલ છે રેડી. એટલે આવી ભૂલ થાય તો બીજી જોડી સમાંતર વાળી લઈ લેવાની પછી દાખલો આગળ વધારવાનો ચિંતા કરવાની જરૂર નથી. ટૂંકમાં એક જ દાખલામાં આવી રીતના બે સમાંતર રેખા હોય પીવી ને ત્યારે આવી રીતના ઘટના બને બરોબર. CA છે એ કોને સમાંતર છે PR તો પ્રમેય 6.1 પરથી પ્રમેય 6.1 પરથી શું ઘટના બનશે એક મિનિટ લાઈટ ગઈશ ચાલુ રાખો. દેખાય છે વાંધો ન થાય તો પ્રમેય 6.1 પરથી શું તમે લખી શકો આ જોડી સમાંતર છે કોણ CA છે એ PR ને સમાંતર છે CA સમાંતર PR છે તો પ્રમેય 6.1 પરથી તમે આવું લખી શકો અર્ધુ અર્ધુ એટલે કે QA છેદમાં AR QA છેદમાં AR ત્યારબાદ PB છેદમાં BR PB છેદમાં BR આ મૂકીએ ને આમાં કિંમત મૂકો તો QA કેટલો તો કે 12 AR તો કે 20 PB તો કે 15 BR ની નથી ખબર જે શોધવાનો હોય ને જે શોધવાનો એની સામે વાળો હંમેશા ક્રોસ નો છેદમાં જાય તો BC ની સામે ક્રોસ માં કોણ આવશે તો કે 12 ઉપર 20 ગુણ્યા 15 તો કે 5 4 20 અને 4 3 12 3 5 15 ને 25 25 25 25 25 25 આ BC આપણે મળી ગયો 25 સોરી BC નહીં પણ BR છે BR કોણ લખવાનું થશે તો BR કેટલો મળ્યો 25 મળ્યો. હવે આ BR 25 મળ્યો તો આની આ જ વસ્તુ આ બે જોડી સમાંતર લઈ લો CB સમાંતર QR ત્રિકોણ PQR માં CB સમાંતર QR આપેલ છે તેથી પ્રમેય 6.1 પરથી પ્રમેય 6.1 પરથી કી જોડી લખવાની આપણે આવ્યા PC CQ
PC ના છેદમાં CQ, PB ના છેદમાં BR. તો હવે આની અંદર કિંમત મૂકી શકીએ આપણે. PC તો કેટલા ખબર? ઓલું 15, ઓલું 15, BR તો કે 25. જે શોધવાનો હોય PC એની સામે વાળો. PC ની સામે કોણ આવે છે? તો કે 25 છેદમાં આવી ગયા 15 અને 15. બે નો 5 5 એર આવશે. 5 5 પછી 5 3 15, 5 3 15, 3 3 9. તો બંને આન્સર આપણી પાસે આવી ગયા. એકનો આન્સર આવ્યો 25, એકનો આન્સર આવ્યો 9. બરોબર દેખાય છે ને? વ્યવસ્થિત ચેક કરી લ્યો. આ ટેપની પદ્ધતિથી તમે કદાચ ગમે એક પ્રકારે પૂછ્યો હોય તમને દાખલો, તો આ પદ્ધતિથી તમે એનું સોલ્યુશન કરી શકો. એક સાથે બે જોડી સમાંતર હોય એટલે એનો અર્થ એવો નથી કે ન થાય. આ જોડી આને સમાંતર હતી, આ જોડી આને સમાંતર હતી. બરોબર? તો આ પદ્ધતિથી દાખલા પછી આની અંદર કોઈ પણ પ્રકારના, મેં તમને કીધું એમ, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયની રીત આવે એમાં તમે ગમે એ વાપરી શકો. અડધું 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 અડધું, સીધેથી અડધું આખું, સીધેથી અડધું આખું, ઊંધેથી અડધું આખું, ઊંધેથી અડધું આખું. આ માત્ર ને માત્ર આપણો આજના લેક્ચરમાં સમપ્રમાણતા એટલે થેલ્સના પ્રમેયની રીત આધારિત જેટલી પ્રકારના દાખલા હતા એટલા બધી જ પ્રકારના આપણે લઈ લીધા. હવે લગભગ કોઈ થેલ્સના પ્રમેયની રીતના દાખલા બાકી મળતા નથી, છતાંય કોઈ એવા દાખલા આવશે આખા કોષ્ટકો આવતા કે છ જણા આપ્યા હોય, ટોટલ છ જણા થાય છે. અડધો અડધો એટલે આ બે, અને આ બાજુ આખો એટલે ત્રણ, પાછો અડધો અડધો એ બે, અને પાછો આખો એટલે ટોટલ છ જણા હોય. છ માંથી ત્રણ આપ્યા હોય, ત્રણ ન આપ્યા હોય એનું આખું કોષ્ટક છે. તો એ કોષ્ટક છે એનું તમારે ક્લેરિફિકેશન, તમારે ક્યાંય આડા આવતા હોય પ્રેક્ટિસ બુકમાં કે દાખલામાં, તો એવું કોષ્ટક ગણવું, જેથી કરીને તમને આ દાખલા સંપૂર્ણપણે કંઠસ્થ થઈ જાય. પછી આ પદ્ધતિ તમને ખબર છે દ્વિભાજકવાળી, એ પણ મેં બહુ વ્યવસ્થિત રીતે તમને કરાવી દીધી. દ્વિભાજક, કોઈ પણ ખૂણાનો દ્વિભાજક જેને છેદે એ સિવાયની બે બાજુનો ભાગાકાર, અને જેને છેદો હોય એનો બે નો અડધો અડધો ભાગાકાર. હજી એક વાર ટોપિક બોલી જાઓ, આ રીતનો ત્રિકોણ પી ક્યુ આર, એમાં પી નો દ્વિભાજક ક્યુ આર ને એસ માં છેદે છે. પી ક્યુ આર માં પી નો દ્વિભાજક ક્યુ આર ને એસ માં છેદે, તો અડધું અડધું આખું આખું, તો કે પી ક્યુ છેદમાં પી આર, PQ ના છેદમાં PR, અને અડધો અડધો એટલે QS ના છેદમાં SR. આ વિના સાબિતે આ પરિણામને આપણે સ્વીકારી લીધું, અને સ્વીકારીને આના ચાર પ્રકારના ભાગ પડ્યા. તો એમાંથી ત્રણ ભાગ આપ્યા હોય, એક ભાગ ના આપ્યો હોય તો આવો ટેસ્ટમાં કઈ દાખલો આવે તો બીવાનું નથી. વ્યવસ્થિત રીતે આપણે આવડી જવું જોઈએ. બરાબર? તો આજના લેક્ચર પૂરતું માત્ર ને માત્ર આટલું રાખીએ આપણે, અને સ્વાધ્યાય 6.1 અને 6.2 લગભગ બધું જ પૂરું કરી નાખ્યું છે. એમાં સાબિતીના દાખલા છે, આપણે ગણવાના નથી. હવે પછી બાખુબા બાબાબા ખુખુ ખુ, બરાબર, એવી શરતો આવશે. પછી એક પ્રમેય પાછો આવશે, એની શરતોને અનુલક્ષીને દાખલાઓ આવશે. બરાબર? થેન્ક યુ.